નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના. બુલેટિનમાં સૌથી પહેલા વાત કરવી છે મહાસંગ્રામ 2024 વિશે. સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ઇલેક્ટોરલ બોન્ડ પર અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે, ઇલેક્ટોરલ બોન્ડ રાજનીતિમાંથી કાળું નાણું દૂર કરવા લવાયા હોવાની વાત છે. બોન્ડનો રૂપિયો કાળું નાણું નથી તેવું અમિત શાહનું નિવેદન. કુલ રૂપિયા 20,000 કરોડના બોન્ડમાંથી ભાજપને 6,000 કરોડ મળ્યા હોવાની વાત કહી છે. બાકીના રૂપિયા 14,000 કરોડ ક્યાં ગયા તેવો સવાલ કર્યો. વિરોધ પક્ષોને 14,000 કરોડનું દાન મળ્યું હોવાનો આક્ષેપ કર્યો છે અમિત શાહે. તો જે રીતે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે આજે બોન્ડ હતા તેને લઈને અનેકો સવાલ આ પહેલા પણ ઉદ્ભવ્યા હતા, ત્યારે ઇલેક્ટોરલ બોન્ડ પર અમિત શાહનું આ મોટું નિવેદન સામે આવ્યું છે ને આ બોન્ડ રાજનીતિમાંથી કાળું નાણું દૂર કરવા લવાયા હોવાની વિગત અમિત શાહે આપી છે. ઇલેક્ટોરલ બોન્ડનો ઉપયોગ કાળું નાણું નથી તેવી સ્પષ્ટતા અમિત શાહે કરી છે. અને સાથે જ કુલ રૂપિયા 20,000 કરોડના બોન્ડમાંથી ભાજપને 6,000 કરોડ મળ્યા હોવાની વાત કહી. બાકીના રૂપિયા 14,000 કરોડ ક્યાં ગયા તેવો આક્ષેપ વિપક્ષ પર કર્યો છે. વિરોધ પક્ષોને 14,000 કરોડનું દાન મળ્યું હોવાનો આક્ષેપ પણ અમિત શાહે કર્યો. તો મોટું નિવેદન ઇલેક્ટોરલ બોન્ડ પર કે જ્યાં રાજનીતિમાંથી કાળું નાણું દૂર કરવા લવાયા હોવાની વાત અમિત શાહે કરી છે, ત્યારે તમને જણાવી દઈએ કે જે જે વસ્તુઓ અમિત શાહે કહી છે ઇલેક્ટોરલ બોન્ડને લઈને અને એ સિવાય વિરોધ પક્ષ પર નિશાન કરવામાં આવ્યા છે. ડીએમકેને 639 કરોડ રૂપિયાની વાત હતી. ડીએમકેને 639 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ મળ્યા હતા. આ બોન્ડ પહેલાં ચૂંટણીના સમયમાં થયા હતા તેવા અનેકો સવાલ કર્યા છે. ટીએમસીએ 1600 કરોડ અને કોંગ્રેસે 1400 કરોડ મળ્યા હોવાની સમગ્ર વાત કહી છે. એ સિવાય બીઆરએસે 1200 કરોડ અને બીજેડીને 750 કરોડ મળ્યા હોવાની વાત આ સમગ્ર સ્પષ્ટતા ઇલેક્ટોરલ બોન્ડને લઈને અમિત શાહે કહી છે. સાથે સાથે વિરોધ પક્ષ પર પ્રહાર પણ કર્યા છે. ભાજપને 6,000 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ મળ્યા હોવાની વાત કહી છે. સાથે ટીએમસીને 1600 કરોડ અને કોંગ્રેસે 1400 કરોડની વાત.